આજે અમે લોકો અજરખપુર આવ્યા છે અને જેમ પ્રયાસ ગ્રુપે અત્યાર સુધી એજ્યુકેશન અને એગ્રીકલ્ચરમાં જંપલાવ્યું છે એમ આજથી અમે હેન્ડીક્રાફ્ટમાં હેન્ડીક્રાફ્ટના જે કારીગરો છે એમના માટે કંઈક નવું કરવા જઈ રહ્યા છે અને આજે અજરખપુરમાં આવી અને અમને જે વસ્તુ ગમી જ અમે તમારા સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જેવી રીતે આપણે ખાવામાં ઓર્ગેનિક વસ્તુઓનો આગ્રહ રાખીએ છીએ એવી રીતે પહેરવામાં પણ નેચરલ વસ્તુઓ આપણા હેલ્થ માટે ઘણી સારી છે જે આપણી ત્વચાની પણ રક્ષા કરે છે અને પહેરવામાં પણ દરેક સિઝનમાં ખૂબ જ કમ્ફર્ટેબલ હોય છે. અજરખપુરની જે પ્રિન્ટ છે એમાં બ્લોક્સ હોય છે અને એ બ્લોક્સ ઉપર જે કલર અપ્લાય થાય છે એ કલર નેચરલ કલર્સ હોય છે. તો ભાઈ તમે આ જે કપડું છે આ કપડું કયું કપડું છે? આ મોડાલ સિલ્ક છે. મોડાલ સિલ્ક એમને પાથર્યું છે આની ઉપર બ્લોક પ્રિન્ટ કરવાના છે. તો તમે આ જે છે આ બધા બ્લોક્સ છે ને તમારા અને આનાથી તમે ડિઝાઇન કરો તો હું પાડું એમાંથી. આપ જોઈ શકો છો કે આ બધા અલગ અલગ બ્લોક્સ છે ડિઝાઇનિંગના અને એની ઉપર એ કલર અપ્લાય કરી અને એનાથી કપડા ઉપર એ લોકો ડિઝાઇનિંગ કરે છે. સૌથી સુંદર વાત એ છે કે જે પણ કલર આમાં યુઝ થાય છે એ બધા નેચરલ કલર્સ છે અને એમ કહી રહ્યા છે કે દરેક કલર માટે એ લોકો અલગ અલગ નેચરલ પ્રોસેસ યુઝ કરે છે. ભાઈ આપ જણાવી શકો કે બ્લેક કલર તમે કેવી રીતે બનાવો છો? બ્લેક કલર એકચ્યુઅલી નેચરલ માંથી લોખંડ માંથી બનાવ્યું છે. 15-20 દિવસ લોખંડ ને પાણીમાં નાખી દઈએ, એનામાં ગોળ નાખી, પછી ચણનું આટું નાખી અને નમક નાખી દઈએ 15 દિવસ માટે. પછી એને ઘાટો કરવા માટે કેચિકાનું આટું વાપરીએ. દાવડી ના ફૂલ આવે એમાં કરીને તો યલો થાય મતલબ. ઓકે, એટલે આપ જોઈ શકો કે અહીંયા જે કલર બને છે એની એકદમ નેચરલ પ્રોસેસ છે જેમાં વનસ્પતિના રસ, માટી, લોખંડ નો કાટ, ફટકડી આવી વસ્તુઓ વપરાય છે. એટલે આ જે કલર છે એ તમારી બોડીને કોઈ બીજી રીતે હાર્મ નથી કરતો કારણ કે એમાં બીજું કોઈ કેમિકલ સીધું નથી વપરાતું અને બ્લોક્સ પણ એમના એટલા સુંદર ડિઝાઇન્સના છે. આ બ્લોક્સ થી એ લોકો જે કલર કરે છે આપ જોઈ શકો છો કે અહીંયા એક સાડી એમને કરેલી છે. આ કયું મટીરિયલ છે ભાઈ? આ મોડલ સિલ્ક ઉપર એમને આખું બ્લોક પ્રિન્ટ થી આખી સાડી બનાવી છે અને આ અજરખપુરની ખાસિયત છે. અને આ ખરેખર એટલી સારી વસ્તુ છે કે જેમ આપણે હવે આપણા હેલ્થ માટે આટલી કાળજી લેતા થયા છે તો આ અજરખપુરનું આ નેચરલ મટીરિયલ પહેરી અને જે રીચ ફિલિંગ તમારી બોડીને આવશે કે આનું પોતાનું જે ટેક્સચર છે કે એનામાંથી જે ડિઝાઇન્સ બનશે અને જે તમને દેખાવ દેખાશે એ ખૂબ જ સુંદર હોય છે. અને આવા જ કારીગરો પ્રિન્ટિંગ કરે છે. આ એમને મટીરિયલને અહીંયા ટાઈટ કરીને બાંધી દીધું છે અને હવે એની ઉપર એ પ્રિન્ટિંગ કરવાના છે. બધા જ અલગ અલગ બ્લોક્સ ની ડિઝાઇન છે જેનો ઉપયોગ કરીને એ લોકો પ્રિન્ટિંગ કરવાના છે. બેને મતલબ જે કર્યું છે ને વાઇટ દેખાય છે ને આઉટલાઇન એ છે. ઓકે, હું તને ચૂન ચૂન. ઓકે, આ જે કલર છે એ ગુંદ અને ચૂનામાંથી બનેલો કલર છે. એનો ઉપયોગ કરી અને એ ડિઝાઇનની આઉટલાઇન બનાવવાના છે. હવે એ લોકો આ મોડલ સિલ્કની મટીરિયલ એમણે બાંધ્યું છે. આ સાડી છે, સાડી ઉપર પેઇન્ટ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે આ એક સાડી બનાવતા એમને જો નોર્મલ ઓલ ઓવર સાડી એમને બનાવી હોય તો 1 કલાક જેટલો સમય લાગે છે. અને હવે આપણે આખી પ્રોસેસ જોશું કે કેવી રીતે એક સાડી ઉપર એ લોકો નેચરલ કલરનો ઉપયોગ કરી અને પ્રિન્ટિંગ કરી રહ્યા છે. બ્લોક્સ કારીગર હોય લાકડામાંથી બનાવતા હોય છે અને જે ટ્રેડિશનલ બ્લોકની ડિઝાઇન છે એ તો હોય જ છે પણ હવે આ જે લોકો પ્રિન્ટિંગ કરે છે એ લોકો જાતે પણ પોતાના આઈડિયાથી અલગ અલગ બ્લોક્સની ડિઝાઇન બનાવી અને કારીગરને આપે છે અને એમાંથી આ બ્લોક્સનું નિર્માણ થાય છે. અને આવા અનેક ડિઝાઇન્સ એમની પાસે છે અને એનામાંથી નેચરલ કલરનો ઉપયોગ કરી અને આ સાડીઓ કે દુપટ્ટા કે ડ્રેસ મટીરિયલ બધું રેડી થાય છે. એના છોટો રેટ લો છોટો.
आप सब જોઈ શકો છો કે કેવી રીતે બ્લોક પ્રિન્ટિંગ કરી અને સાડી રેડી થઈ રહી છે એમને જેટલા પણ બ્લોક્સ ડિઝાઇનિંગ માટે લેવાના છે એ બધા અહીંયા રેડી રાખ્યા છે એનાથી આઉટલાઈન કરી રહ્યા છે અને પછી અંદર કલર રાખી અને આખી સાડી રેડી થશે સાડી પ્રિન્ટિંગ નો ફર્સ્ટ સ્ટેજ છે આમાં ડિઝાઇન રેડી થાય છે પછી એનું ડાઈંગ થશે અને ડાઈંગમાં પણ નેચરલ કલર યુઝ થશે એટલે આના પછી હજી બીજી બે ત્રણ પ્રોસેસ થશે અને પછી ફાઇનલ સાડી બનીને આપણા સુધી આવશે.